नमस्कार। स्पर्धात्मक परीक्षा तथा इनोवेशन ना नवा वीडियो मेळववा माटे आप हरीश गेलोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन दबावो जेथी करीने अमारा वीडियो नी माहिती आप सुधी पहुंचाड़ी शकीए। चलो विद्यार्थी मित्रों, एक नवा प्रकरण थी शुरुआत करिए। संख्या अने संख्या पद्धति एना विषे थोड़ुं जाणीए। तेनी पहेला अपने ये संख्याओं स्थान जाणवा खूब जरूरी है। तो सौ प्रथम आप जुए कि संख्या में अंकनी स्थान किंमत नक्की करी नाखी। तो ये स्थान किंमत जारे पण आपणे नक्की करिए तो कोईपण संख्या में प्रत्येक अंकनी स्थान किंमत ते संख्या में ते अंकना एकम दशक सौ हजार वगैरह स्थान पर नक्की थाय छे। कि कोईपण अंक होय ते अंक कया स्थान पर आवेलुं छे, कया स्थान पर रहेलुं छे ये जाणवुं खूब जरूरी छे। तो सौ प्रथम आपणे जोईए, शुरुआत आपणे करीशुं जमणी बाजूथी, डाबी बाजू तरफ जवानो प्रयत्न करीशुं। कोई पण संख्या ज्यारे पण लखता होईए एनुं नामकरण करवुं होय अथवा कया स्थान पर आवेली छे तो आपणे जमणी बाजूथी एकम दशक सो, हवे आपणे जोईए कि सो तो एने शतक तरीके पण ओळखवामां आवे छे। शतक एटले पण सो, सेंचुरी એટલે પણ સો તરીકે આપણે ઓળખીએ છીએ અને ત્યાર પછી જોઈએ આપણે હજાર તો હજારને શું કહીએ છીએ? સહસ્ત્ર, સહસ્ત્ર શું કહીએ છીએ? સહસ્ત્ર અને દસ હજાર એટલે દસ સહસ્ત્ર, દસ સહસ્ત્ર, એક સહસ્ત્ર એટલે હજાર, એવા દસ સહસ્ત્ર ભેગા કરીએ, દસ સહસ્ત્ર ભેગા કરીએ તો દસ હજાર થશે। એ જ રીતે લાખ, દસ લાખ, કરોડ અને દસ કરોડ। કોઈ પણ અંક હોય, ધારો કે અહીંયા અંક હશે અંક તો એને એકમ કહીશું, અહીંયા હશે તો દશક, એકમ દશક અને એકમ ભેગા થશે એટલે એકવીસ થશે। એ રીતે સો ની અંદર છ હોય તો છસો થશે, હજાર ની અંદર સાત હોય તો સાત હજાર, દસ હજાર ની અંદર આઠ હોય તો આપણે એને કહીએ અહીંયા સાત હજાર અને સત્યાસી હજાર અથવા એંસી હજાર સ્થાન કિંમત હશે, બે અંકો ભેગા થશે તો સત્યાસી હજાર, લાખની અંદર હોય તો પાંચ લાખ, અહીંયા હોય તો સાઠ લાખ, કરોડ તો સાત કરોડ અને અહીંયા આઠ હોય તો એંસી કરોડ। એવી રીતે કોઈ પણ અંક હશે તે કયા એકમની અંદર આવેલો છે, કયા સ્થાન ઉપર આવેલો છે? એક એકમની અંદર, બે દશક, છ સોની અંદર અથવા શતક પણ કહી શકાય, હજાર એ સાત એ હજારની અંદર અથવા સહસ્ત્રની અંદર પણ કહી શકાય। હજારને શસ્ત્ર તરીકે ઓળખી એ શબ્દથી ખાસ પરિચિત થઈએ આપણે। દસ હજાર તો દસ સહસ્ત્ર આઠ આવે છે, પાંચ એ લાખની અંદર, છ દસ લાખની અંદર, સાત એ કરોડની અંદર, આઠ એ દસ કરોડની અંદર। ત્યાર પછી આપણે જોઈએ બાજુ નક્કી, આ ડાબી બાજુ તરીકે ઓળખીએ છીએ એને એલએચએસ લેફ્ટ હેન્ડ સમ એ તરીકે પણ ઓળખીએ અથવા સાઈડ તરીકે ઓળખીએ, જમણી બાજુ તો રાઈટ હેન્ડ સાઈડ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું આપણે કે જમણી બાજુથી ડાબી તરફ જઈશું, જમણી બાજુથી ડાબી તરફ દસ ગણી વધે છે, કિંમતમાં કેટલો વધારો થશે? દસ ગણી। આપણે જોઈએ કે અહીંયા એકમની અંદર એક છે, એ એકને દસ અહીંયા દશકમાં લઈ જઈએ તો શું થશે? દસ થઈ જશે, કેટલા થશે? દસ। તો આપ જોઈ શકશો અહીંયા દસ ગણી વધારે છે। આ એકને આપણે સો ની અંદર લખીએ તો સો થશે, તો દશક થી સો તરફ જઈએ એટલે સો વધી ગયા એટલે દસ ના દસ ગણા વધી ગયા। એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થશે કે તમે જમણી બાજુથી ડાબી તરફ જેમ જેમ જશો એમ એમ સંખ્યાની અંદર દસ ગણો વધારો થાય છે અને ડાબી બાજુથી જમણી તરફ તમે જેમ જશો તેમ સંખ્યાની અંદર દસ ગણો શું થશે? ઘટાડો થશે। તો એ પણ આપણે ખાસ એનાથી પરિચિત થઈએ। હજાર આગળનો ટોપિક જોઈએ આપણે, સમ સંખ્યાઓ અને વિષમ સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો ખાસ શબ્દોને સમજી લઈએ આપણે, સમ સંખ્યાઓ અને વિષમ। સમ એટલે બેકી સંખ્યા, કઈ સંખ્યા? બેકી સંખ્યાઓ। અને વિષમ એટલે એકી સંખ્યા, કઈ સંખ્યા? એકી સંખ્યા। હવે આપણે બેકી અને એકી સંખ્યાથી પરિચિત થવાનું છે, જોઈએ આપણે બેકી સંખ્યા કોને કહી શકાય। બેકી એટલે સમ સંખ્યા,
અને એકી એટલે વિષમ સંખ્યા કોને કહી શકાય તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સમ અથવા તો બેકી સંખ્યા તરીકે ઓળખાય છે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને સમ સંખ્યા અથવા તો બેકી સંખ્યા કહે છે સમ સંખ્યાનો એકમનો અંક 0 હોય એકમનો અંક 0 હોય 2 4 6 કે 8 પૈકી કોઈ પણ એક અંક હોય છે એનો મતલબ કે બેકી સંખ્યા કોની કહેવાય એનો એકમનો અંક 0 હોવો જોઈએ 2 4 6 કે 8 પૈકી કોઈ પણ એક અંક હોય છે હવે આપણે એ જોઈએ કે બે વડે નિશેષ કેવી રીતે ભાગી શકાય તો આપણે અહીંયા જોઈ શકીશું 2 લખીશું 2 ને આપણે સોરી 8 લઈ લઈએ આપણે 8 ને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો 2 4 8 આપણે જોઈએ 8 માં 8 એટલે કેટલા થશે 0 તો આપણે જોઈ શકીએ કે 8 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છે માટે 8 એ કેવી સંખ્યા છે બેકી સંખ્યા અને સમ સંખ્યા તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ હવે જે પણ સંખ્યા હોય એનો એકમનો અંક 0 હોય 2 હોય 6 હોય 8 હોય તો એવી તમામ સંખ્યાઓ સમ સંખ્યા એક ઉદાહરણ બીજું આપણે લઈએ ધારો કે 564 તો આપણે જોઈએ કે એનો એકમનો અંક કયો છે 4 છે તો 564 એ કઈ સંખ્યા છે બેકી સંખ્યા થઈ સમ સંખ્યા પણ એને કહેવામાં આવે છે તો આપણે કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 પૈકી કોઈ પણ એક અંક હોય બીજું ઉદાહરણ લઈએ ધારો કે 200 તો આપણે જોઈએ એકમનો અંક શું છે 0 છે તો એને સમ અથવા સમ સંખ્યા અથવા બેકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે તો આપણો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય એ નક્કી કરી નાખી કે જે સંખ્યા હોય કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 0 છે 2 છે 4 છે 6 છે કે 8 છે તો એ તમામ સંખ્યાઓને બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા બેકી સંખ્યાને સમ સંખ્યા તરીકે પણ ઓળખી શકાય છે તો એ આપણે અહીંયા મુદ્દો આપણો ક્લિયર થશે હવે જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષ વધે એવું એક ઉદાહરણ લઈએ આપણે કે એને બે વડે ભાગીએ અને આપણી શેષ શું વધે શેષ 1 વધે ધારો કે એવું ઉદાહરણ હું આપું 13 13 ને આપણે બે વડે ભાગીએ તો 2 6 12 13 માંથી 12 જશે જવાબ શું આવશે 3 માંથી 2 જશે તો 1 અને 1 માંથી 1 જશે 0 તો અહીંયા આપણને શું મળે છે શેષ 1 મળે છે અહીંયા આપણને શેષ શું મળે છે 1 મળે છે તો આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકતા નથી નિશેષ ભાગી શકતા નથી અહીંયા આપણને શેષ 1 મળે તો જે સંખ્યા હોય કોઈ પણ સંખ્યા હોય એની નીચે જો આપણને કોઈ પણ શેષ મળે તો એ તમામ સંખ્યાઓ એકી સંખ્યાઓ છે કેવી સંખ્યાઓ છે એકી સંખ્યાઓ તો આપણે જોઈએ તો તે સંખ્યાઓ એકી યાની વિષમ તરીકે પણ ઓળખાય ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યાને વિષમ સંખ્યા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ તો સંખ્યા હોય છે વિષમ સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 પૈકી કોઈ પણ એક અંક હોય છે કોઈ પણ સંખ્યા એકી હોય વિષમ હોય તો એ તમામ સંખ્યાનો એકમનો અંક કાં તો 1 હશે કાં તો 3 હશે 5 હશે 7 હશે કે 9 હશે પૈકી કોઈ પણ એક અંક હશે બીજું તમને એ પણ કહી દઉં કે એકી અને બેકી કેવી રીતે નક્કી કરી શકાય તો આપણે 1 થી 10 સુધી અંકો લખીએ 1 2 3 4 5 6 7 8 9 બાળકને એ રીતે પણ આપણે કહી શકીએ કે એકી સંખ્યા 1 થી શરૂઆત કરવાની એક અંક મૂકી અને 3 જોડે 3 થી એક અંક મૂકીને 5 જોડે 5 થી એક અંક મૂકીને 7 જોડે 7 થી એક અંક મૂકીને 9 જોડે ત્યાર પછી અહીંયા 0 આપણે 2 થી શરૂઆત કરીશું ક્યાંથી કરીશું 2 થી શરૂઆત કરીએ આપણે તો 2 થી શરૂઆત કરીએ એટલે 4 4 થી શરૂઆત કરીએ 6 6 થી 8 8 થી 0 તો અહીં 2 થી શરૂઆત કરી એક અંક મૂકીને 4 એક અંક મૂકીને 6 એક અંક મૂકીને 8 એક અંક મૂકીને 0 2 થી શરૂઆત કરી તો જે સંખ્યાઓ 2 જોડે સંકળાયેલી એ બેકી અને 1 થી શરૂઆત કરી જે સંખ્યાઓ યાદ પછી આપણે આગળનો એક મુદ્દો જોઈએ 3 નંબર એક કરતા મોટી એવી એક કરતા મોટી એવી જે સંખ્યા એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં તે મૂળ યાની અભાજ્ય સંખ્યા
હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજીએ કે એક કરતા મોટી હોય એકને ગણવાના નથી, એક કરતા મોટી એટલે કઈ હોય 2, 3, 5, 7, 11 એવી સંખ્યાઓ। એક એ સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય એક ઉદાહરણ લઈ લો એટલે આપણે વધારે સમજણ પડશે। તો આપણે ધારો કે આપણે 5 લઈએ તો આ 5 ને હું કાં તો 1 વડે ભાગી શકીશ, 1 × 5 5 તો જવાબ આવશે 0। ચલો આ 5 છે એ 5 ને હું ધારો કે 5 વડે ભાગી શકીશ, 5 × 5 5 જવાબ આવશે 0। તો ભાગાકાર કોનો કર્યો આપણે 5 નો, કઈ સંખ્યાનો ભાગાકાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો 5। અહીં પણ કઈ સંખ્યાનો ભાગાકાર કર્યો છે આપણે 5, એ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકીએ આપણે 1 અને 5। એનો મતલબ કે એવી કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને કાં તો 1 વડે અને કાં તો એ પોતાના દ્વારા જે છે 5 છે તો 5 વડે, એના સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે વિશેષ ભાગી શકાય નહીં, બીજી કોઈ પણ સંખ્યા વડે 5 ને ભાગી શકાતા નથી। તો આવી સંખ્યાને મૂળ સંખ્યા કહેવામાં આવે, શું કહેવામાં આવે, મૂળ અથવા તો અભાજ્ય અથવા તો અવિભાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ, કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાને કાં તો 1 વડે ભાગવામાં આવે કાં તો જે સંખ્યા હોય એના વડે ભાગવામાં આવે, એનો મતલબ કે 7 હોય તો 7 વડે જ ભાગી શકાય અને 1 વડે ભાગી શકાય, બીજી અન્ય કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકાય। તો આવી સંખ્યાઓને મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, એ ખાસ આપણે ધ્યાન રાખીશું। તો આવી કઈ સંખ્યાઓ છે, તો 2 2 ને 1 વડે ભાગી શકાય અથવા 2 વડે પણ ભાગી શકાય, 3 તો 3 ને પણ 1 અને 3 વડે ભાગી શકાય, 5 તો 5 ને 1 અને 5, 7 તો 7 અને 1 અને 7 વડે, 11 તો 11 ને પણ તમે જોઈ શકશો 11 ને બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાતા નથી। અથવા તો એ રીતે પણ વિદ્યાર્થી મિત્રો કહી શકીએ, ધારો કે હું તમને બીજું શીખવાડું 13 × 1 = 13, તો 13 ના અવયવ કયા થશે, તો આ બંને અવયવ થશે, બીજા અન્ય કોઈ પણ અવયવ પડતા નથી। તો આપણે કહી શકીએ 13 ના અવયવ 1 અને 13। તો આવી કોઈ પણ સંખ્યા હોય કે જેના અવયવ માત્ર બે જ હોય, બે અવયવ હોય, એક 1 અને સંખ્યા પોતે, તો આવી તમામ સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આવી બીજી પણ સંખ્યાઓ છે, આવી અન્ય સંખ્યાઓ છે કે એ સંખ્યાઓના અવયવ માત્ર બે છે, 1 અને સંખ્યા પોતે, કયા છે 1 અને સંખ્યા પોતે, બે સિવાય વધારે અવયવો નથી, આવી તમામ સંખ્યાઓને મૂળ સંખ્યા અથવા અભાજ્ય સંખ્યા અથવા તો અવિભાજ્ય સંખ્યા તરીકે આપણે ઓળખીશું। તો એ આપણો મુદ્દો અહીંયા ક્લિયર થાય, વગેરે મૂળ સંખ્યાઓ છે। સંખ્યા 2, હવે એ સમજી લઈએ કે સંખ્યા 2 એ એક જ મૂળ સમ સંખ્યા છે, સમ યાની બેકી, સમ એટલે શું, બેકી, તો બેકી અવિભાજ્ય સંખ્યા કઈ અથવા તો મૂળ સંખ્યા કઈ, 2 એ એક જ મૂળ, મૂળ યાની અવિભાજ્ય, અવિભાજ્ય અને સમ યાની બેકી છે, તો બેકીની અંદર 2 માત્ર એવા છે, 2 બેકી સંખ્યાની અંદર 2 માત્ર એવા છે કે એને ભાગી શકાતા નથી, અથવા તો અભાજ્ય છે અથવા તો મૂળ સમ સંખ્યા છે, સમ યાની બેકી, સમ યાની બેકી અને મૂળ, મૂળ એટલે અવિભાજ્ય, મૂળ એટલે અવિભાજ્ય, તો એની અંદર 2 આવશે। ત્યાર પછી એવું પણ કહી શકાય કે મૂળ સૌથી નાની મૂળ વિષમ સંખ્યા કઈ, સૌથી નાની મૂળ, મૂળ શબ્દ સમજી લઈ, મૂળ એટલે અવિભાજ્ય અને વિષમ એટલે શું થશે, એકી, આપણે જોઈ શકીએ 3 એ મૂળ વિષમ સંખ્યા છે, મૂળ એટલે અવિભાજ્ય અને એકી સંખ્યા છે સૌથી નાની। તો આવા ઘણા બધા પ્રશ્નો થશે વિદ્યાર્થી મિત્રો, તો અહીં પણ આપણો ટોપિક ક્લિયર થાય છે। તો સૌ પ્રથમ આપણે એ પણ સમજી લઈએ, મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા થશે, શું થશે, અવિભાજ્ય, અને સમ એટલે બેકી સંખ્યા, બાકીની બધી જ મૂળ સંખ્યાઓ વિષમ સંખ્યાઓ છે, વિષમ યાની એકી સંખ્યાઓ છે, આપણે જોઈ શકીએ બાકીની બધી એકી છે, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આ બધી એકી છે, જ્યારે 2 એ બેકી સંખ્યા છે, સમ સંખ્યા છે અને મૂળ સંખ્યા છે, મૂળ યાની અવિભાજ્ય સંખ્યા છે। ત્યાર પછી જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત સંખ્યા, કઈ સંખ્યા, સંયુક્ત, જે સંખ્યા મૂળ, મૂળ એનો મતલબ કે અભાજ્ય અથવા અવિભાજ્ય સંખ્યા
न હોય તેને સંયુક્ત યાની વિભાજ્ય સંખ્યા કહે છે। સંયુક્ત સંખ્યા કોને કહે છે? તો જે સંખ્યા મૂળ સંખ્યા નથી, મૂળ યાની અવિભાજ્ય સંખ્યા નથી, એવી તમામ સંખ્યાઓને સંયુક્ત સંખ્યાઓ કહેવામાં આવે છે। સંયુક્ત યાની વિભાજ્ય સંખ્યા કહે છે। અને વિભાજ્ય સંખ્યાના ઉદાહરણ જોઈએ તો 4 એને આપણે 4 6 8 9 10 વગેરે ઘણી બધી સંખ્યાઓ છે। તો એક સંખ્યા લઈ લઈએ આપણે કે વિભાજ્ય શા માટે કહેવામાં આવે, સંયુક્ત શા માટે કહેવામાં આવે, તો આપણે 9 લઈએ તો 9 ગુણ્યા 1 બરાબર 9, પછી 3 ગુણ્યા 3 બરાબર 9। તો આપ જોઈ શકશો 9 ના અવયવ કયા આવશે, તો 1 આવશે। આ તમામ 9 ના અવયવ થયા, તો 1 3 અને 9। આપ જોઈ શકશો અહીંયા 9 ના અવયવ 2 કરતા વધારે છે। તો જે સંખ્યાના અવયવો 2 કરતા વધારે હોય એ સંખ્યાને સંયુક્ત સંખ્યા કહેવામાં આવે છે। સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા તરીકે પણ એને ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે। 2 કરતા વધારે હોય એનો મતલબ કે 9 ને 1 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય છે। એનો મતલબ એવો થશે કે 2 સંખ્યા કરતા વધારે સંખ્યા વડે ભાગી શકાય છે। જ્યારે અહીંયા મૂળ સંખ્યા અવિભાજ્ય સંખ્યાની અંદર માત્ર અને માત્ર 1 અને સંખ્યા પોતાના દ્વારા જ ભાગી શકાતો હતો, જ્યારે સંયુક્ત સંખ્યાની અંદર 1 અને પોતાના દ્વારા અથવા બીજી અન્ય સંખ્યા દ્વારા પણ ભાગી શકાય। ધારો કે 9 નું ઉદાહરણ આપણે અહીંયા લીધું છે, તો 9 ને 1 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 9 વડે ભાગી શકાય। બીજી રીતે જોઈએ તો અહીંયા 1 કરતા વધારે અવયવ હોય એ સંખ્યાને પણ આપણે સંયુક્ત સંખ્યા અથવા વિભાજ્ય સંખ્યા કહીએ છે। તો વિદ્યાર્થી મિત્રો, અવયવ કેવી રીતે પાડવાના એ પણ સમજી લઈએ, તો એના ઉપરથી ખબર પડશે। તો જે સંખ્યાના અવયવ પાડવા હોય તો એ સંખ્યા આપણે સૌપ્રથમ લખી દઈશું 10। તો 10 ને કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 10 મળે? તો 5 ગુણાકાર 2 તો 10 મળશે આપણને। બીજી કોઈ સંખ્યા છે? તો હા, કઈ સંખ્યા છે? તો 10 ગુણાકાર 1 કરીએ તો પણ 10 મળશે। તો આ આપણને જે મળે છે એ તમામ અવયવ છે। કોના અવયવ? 10 ના અવયવ। તો એ પણ આપણે સમજી લઈએ। તો અથવા જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો તેને સંયુક્ત સંખ્યા કહે છે। તો આ રીતે આપણે અવયવ પાડી શકીએ છીએ। તો હવે 10 ના અવયવ કયા છે? તો 10 ના અવયવ 1 લખો, ત્યાર પછી 2 લખો, અને ત્યાર પછી 5 લખો અને 10 લખો। આ થઈ ગયા આપણે 10 ના અવયવ। આપણે જોઈ શકીએ અવયવ કેટલા છે? 1 2 3 4 2 કરતા વધારે છે તો એ સંયુક્ત સંખ્યા છે। કેવી સંખ્યા છે? સંયુક્ત સંખ્યા કહીએ છે। અને આ મોસ્ટ ટાઈમ 1 એ મૂળ સંખ્યા, મૂળ એટલે અવિભાજ્ય, મૂળ એટલે અવિભાજ્ય, તેમજ સંયુક્ત સંખ્યા પણ નથી, એનો મતલબ કે વિભાજ્ય સંખ્યા પણ નથી। અહીંયા સંયુક્ત એટલે શું આવશે? વિભાજ્ય। શું થશે? વિભાજ્ય। અને મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય, અવિભાજ્ય, અવિભાજ્ય ને અભાજ્ય તરીકે પણ ઓળખાય, અભાજ્ય તરીકે ઓળખાય। વિભાજ્ય ને ભાજ્ય પણ કહી શકાય। શું કહી શકાય? ભાજ્ય પણ કહી શકાય છે। તો આ શબ્દથી આપણે પરિચિત થઈએ। મિત્રો, નવા એક ટોપિક સાથે જોઈએ આપણે, પૂર્વગામી એટલે પુરોગામી તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ। પૂર્વગામી, પુરોગામી સંખ્યા અને અનુગામી સંખ્યા આપણે આપણા અભ્યાસક્રમની અંદર આવું શીખી ગયા છે કે પહેલાની સંખ્યા, કઈ સંખ્યા? પહેલાની સંખ્યા અને પાછળની સંખ્યા, અનુગામી એટલે પાછળની સંખ્યા। કઈ સંખ્યા? પાછળની સંખ્યા। અહીંયા શબ્દ વાપર્યો છે અનુગામી એટલે પાછળ આવતી સંખ્યા, અને પૂર્વગામી અથવા પુરોગામી એટલે પહેલાની સંખ્યા। હવે એ પણ સમજી લઈએ કે પહેલાની સંખ્યા અને પાછળની સંખ્યા શું, અથવા તો પૂર્વગામી અને અનુગામી એટલે શું, એક ઉદાહરણ જોઈએ આપણે। ધારો કે અહીંયા 26 છે, એની પહેલા 25 અને એની પાછળ 27। તો આપણે જોઈએ કે 26 છે, 26 ની પૂર્વગામી એટલે પહેલા જે સંખ્યા આવે છે એને પૂર્વગામી તરીકે ઓળખવામાં આવે છે। તો તમને પૂછે કે 26 ની પૂર્વગામી સંખ્યા કઈ, તો 26 ની પહેલા જે આવે એ પૂર્વગામી સંખ્યા, અને 26 ની પાછળ જે આવે છે એ સંખ્યાને અનુગામી સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ। તો 26 ની અનુગામી સંખ્યા કઈ છે? 27। 26 ની પૂર્વગામી સંખ્યા કઈ છે? 25। અથવા પૂર્વગામી સંખ્યા કઈ છે? તો આપણે કહીશું 25। આ સિમ્પલ આપણે વ્યાખ્યા આપી છે। ત્યાર પછી જોઈએ
कि आपेली संख्या ने पहला तरत ज आवती संख्या विद्यार्थी मित्रों ये पण खास ध्यान राखजो कोई पण संख्या हो 26 26 ने અહીંયા આપણે 24 પણ લખી નાખી તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યાની પહેલા તરત જ આવતી સંખ્યા ધારો કે છે 26 26 ની પહેલા 24 પણ છે નહીં 24 નહીં આવે 26 ની પહેલા તરત કઈ સંખ્યા આવે છે એને આપણે પૂર્વગામી કહીશું તો સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે 26 એ 27 પહેલા આવતી સંખ્યા છે આપણે જોઈ શકીશું અહીંયા 26 જે છે એ 27 ની પહેલા આવતી સંખ્યા છે એનો મતલબ કે એ કેવી છે પૂર્વગામી સંખ્યા છે માટે 26 એ 27 ની પૂર્વગામી સંખ્યા છે ત્યાર પછી એ પણ જોઈ લઈએ આપણે અહીંયા 27 લખી દઈએ અહીંયા 26 લખીશું અહીંયા 25 લખી દઈએ વિદ્યાર્થી મિત્રો 27 ની પહેલા આવતી સંખ્યા 26 છે પૂર્વગામી કઈ સંખ્યા છે પૂર્વગામી સંખ્યા છે તો આપણે એ પણ ખાસ ધ્યાન રાખીશું કે 27 કરતા 26 એક નાની છે એક જેટલી નાની છે કેટલી નાની છે એક જેટલી નાની છે એનો મતલબ એવો થશે કે 27 માઈનસ 1 કરીએ તો આપણને 26 મળે કેટલા મળે 26 એનો મતલબ કે 27 કરતા એક જેટલી નાની સંખ્યા છે 26 તો આપણે કહી શકીએ કે સંખ્યા કરતા એક જેટલી નાની હોય છે પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતા એક જેટલી નાની છે આ જે પૂર્વગામી સંખ્યા છે એ સંખ્યા આપેલી સંખ્યા કરતા એક જેટલી કેવી છે નાની છે આપણે જોઈ શકીએ 27 માંથી એક બાદ કરીએ તો આપણને 26 મળી જાય છે જો x એ y ની પૂર્વગામી હોય તો y ની પૂર્વગામી એટલે પહેલા x હોય પૂર્વગામી સંખ્યા હોય તો y - x શું કરવાનું છે આ જે y છે એના બરાબર ધારો કે હું ધારી લઉં 27 ને x બરાબર ધારી લઉં 26 હવે y - x એનો મતલબ કે આ y એટલે મોટી સંખ્યામાંથી x બાદ કરવાના છે તો y - x આપણે જોઈ શકીએ આ મોટી સંખ્યા છે અહીંયા 27 માંથી આપણે કેમ 27 માંથી બાદ કરીએ આપણે 27 - 26 બરાબર 1 એવી રીતે આપણે y માંથી તો y અને x બાદ કરવાના છે y એ 27 ધાર્યા છે મેં કેટલા ધાર્યા છે 27 અને x બરાબર કેટલા ધાર્યા છે 26 તો y - x એનો મતલબ કે 27 માંથી 26 બાદ કરો તો આપણને કેટલો જવાબ મળે 1 તો એ રીતે y - x બરાબર જવાબ શું મળશે આપણને 1 મળશે એનાથી ઊંધો કરીએ આપણે ધારો કે 26 માંથી 27 બાદ કરીએ 26 માંથી શું કરવાના છે 26 - 27 તો જવાબ મળશે આપણને માઈનસ તો એ જ રીતે 27 ની જગ્યાએ હું y લઈ લઉં સોરી 27 ની જગ્યાએ y અને 26 ની જગ્યાએ x તો x ને આગળ મૂકીએ આપણે તો x એનો મતલબ કે 26 નાની સંખ્યા છે અને એની અંદરથી y બાદ કરીએ y એટલે 27 બાદ કરીએ તો બરાબર જવાબ શું મળશે ઋણ સંખ્યા મળશે માઈનસ 1 સંખ્યા મળે છે તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું માઈનસ 1 સંખ્યાની ઋણ સંખ્યા મળશે વિદ્યાર્થી મિત્રો સરવાળાની અંદર પણ આપણે ખાસ ધ્યાન રાખીએ 26 એ નાની સંખ્યા હોય એની અંદરથી જ્યારે પણ મોટી સંખ્યા બાદ કરીએ તો 6 માંથી 7 એટલે 1 2 માંથી 2 એટલે 0 તો મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે માટે અહીંયા માઈનસ ચિહ્ન આવશે અને માટે એ ઋણ સંખ્યા આપણને મળે છે અને એનાથી ઊંધો ધારો કે 27 - 26 કરીએ તો અહીંયા પણ 7 માં 6 જશે તો 1 2 માંથી 2 શૂન્ય અહીં મોટી સંખ્યા ધન છે માટે અહીંયા ધન મળે છે અને અહીં મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ આપણને ઋણ મળે છે તો એ રીતે આપણે બાદબાકી કરીએ તો આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા x - y કેવી રીતે આવ્યું અહીંયા એ જ રીતે y - x બરાબર 1 કેવી રીતે આવે એ પણ આપણે સમજી ગયા ત્યાર પછી જોઈએ આપણે અનુગામી સંખ્યા તો આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે તરત જ આવતી સંખ્યા ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે ધારો કે 27 તો 27 પછી 28 અને 29 તો 28 એ અનુગામી સંખ્યા છે તરત જ પાછળ આવતી સંખ્યાને આપણે લેવાની છે તો 28 એ 27 પછી આવતી સંખ્યા છે તો 28 એ 27 ની પછી આવતી સંખ્યા છે માટે 28 એ 27 ની અનુગામી સંખ્યા છે તો આપણે કહી શકીએ કે 27 ની અનુગામી સંખ્યા કઈ થશે 28 આ 27 છે એની અનુગામી સંખ્યા 28 એનો મતલબ કે પાછળ જે સંખ્યા આવે એને અનુગામી તરીકે ઓળખીએ છીએ તો અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી મોટી હોય છે તો આપણે કહી શકીએ 28 એ કેવી સંખ્યા છે અનુગામી કેવી સંખ્યા અનુગામી
હવે અનુગામી સંખ્યા એ આપેલી સંખ્યા કરતાં એક જેટલી મોટી છે, એનો મતલબ કે 27 ની અંદર હું 1 ઉમેરીશ તો આપણને 27 મળે છે, તો આ 28 1 જેટલા મોટા છે। ત્યાર પછી જોઈએ, જો x એ y ની અનુગામી સંખ્યા હોય તો આ x જે છે એ y ની અનુગામી એટલે y ની અનુગામી એટલે પાછળ x સંખ્યા હોય તો તો આપણે કહી શકીએ y કેવા હશે, y એ 27 ધારી લઈએ, x બરાબર 28, 27 માંથી 28 બાદ થાય શું થશે, શું થશે બાદ થશે, x એ y ની અનુગામી હોય અનુગામી સંખ્યા હોય તો x માઈનસ y, તો આપણે કહી શકીએ કે આ જે x છે x ની અંદરથી આ જે y છે એ બાદ કરીએ, એનો મતલબ કે 28 માઈનસ 27 બાદ કરીએ તો જવાબ શું મળશે, આપણને 1 મળશે, 28 માંથી 27 જશે તો 1 મળશે। એ જ રીતે x માંથી y બાદ કરીએ તો આપણને જવાબ 1 મળે છે, અને એનાથી ઊંધો x ને ક્યાં લઈ લઈએ, આપણે પાછળ લઈ લઈએ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ x માઈનસ y બરાબર 1 અથવા તો y માઈનસ x બરાબર શું થશે, તો y જે છે x ને આપણે y જે છે આગળ લઈ લઈએ, y માઈનસ x બરાબર આપણે જવાબ મળશે માઈનસ 1, એ આપણે અહીંયા શીખી ગયા છીએ કે ઋણ સંખ્યા અહીંયા મોટી હોય તો જવાબ શું આવશે, આપણો ઋણ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તમામ મુદ્દાઓને સમજતા જશું, અમારી સાથે જોડાયેલા રહેશો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરીશું।